बनासकांठा जिल्लाना सुप्रसिद्ध तीर्थ बालाराम महादेवना मंदिर विषे तमे घणु सांभळ्युं हशे, परंतु आजे अमे तमने आ मंदिर साथे जोडायेला एक रहस्य विषे जणावीशुं। बालाराम खाते सांजनी आरती वखते शंखनाद थया बाद श्वानोनी मोटी टोळी मंदिर संकुलमां धसी जई आरती साथे पोतानी आगवी शैलीमां पोक लगावे छे। श्वानोनी आवी शिवभक्ति सौ कोईने अचरजमां गरकाव करी रही छे। भगवानी आरती वखते सौ भाविको प्रभु भक्ति में लीन बनी जता होय छे, त्यारे बनासकांठाना प्रसिद्ध बालाराम मंदिर में भगवानी सांजनी आरती वखते दर्शनार्थी भाविको साथे श्वानो पण शिव भक्ति में लीन बनी जाय छे। आ श्वानो पोतानी आगवी शैली में पोक लगावी आरती साथे तादात्म्य साधता नजरे पड़े छे। नवाईनी वात ए छे के दिवस दरमियान बालाराम मंदिर आजूबाजू दूर दूर सुधी क्यांय नजरे न पड़ता आ श्वानो आरतीना समय अचूक मंदिर नजीक पहोंची जाय छे અને આરતી પહેલા કરાતા શંખનાદ સાથે જ પોક લગાવવા માંડે છે। મંદિર સંકુલમાં દર્શનાર્થીઓની ભીડ હોય ત્યારે આ શ્વાનો મંદિરથી દૂર રહે છે, પરંતુ મંદિરમાં ભાવિકોની વધુ હાજરી ન હોય ત્યારે આ શ્વાનો મંદિર પરિસર સુધી પહોંચી જાય છે। આ શ્વાનો મહાદેવજીની આરતી વખતે કેવા અંદાજમાં પોક લગાવે છે તે પણ જુઓ। બાલારામ મહાદેવનું મંદિર ગાઢ જંગલમાં આવેલું છે। ભગવાનની પૂજા કરવાનો દરેક જીવને અધિકાર છે, ત્યારે બાલારામ મહાદેવ મંદિર દરરોજ સાંજે શંખનાદનો અવાજ થતાં જ શ્વાનો પણ શિવજીની ભક્તિ કરવા મંદિર પર પહોંચી જઈ અલગ શૈલીમાં પોકાર પાડે છે। આ સમયે બાલારામમાં દુર્લભ નજારો જોવા મળે છે। તમે જે વાત કરી છે એ ખરેખર એક ચમત્કાર જ કહેવાય છે, કારણ કે આ જંગલ છે, અહીંયા જંગલ એટલે વન્ય જીવોનું ઘર કહેવામાં આવે, અને શિવ એ સૌના છે। શિવ આપણે એવું નથી કે ભાઈ આપણે જ એમની પૂજા કરીએ છીએ, દરેક પ્રાણી અને દરેક જીવજંતુ પણ શિવની પૂજા કરતા હોય છે, કારણ કે એમને કહેવામાં આવે છે આદિ અનાદિના દેવતા, દેવોના દેવ, દરેક માનવ દાનવ દરેક જણ એની પૂજા કરતા હોય છે। અને અહીંયા આગળ સ્વયં શ્વાન સ્વરૂપે જે ભૈરવનું સ્વરૂપ કહેવામાં આવે છે, તે સંધ્યા સમયે જ્યારે આરતી થાય છે અને જ્યારે શંખનાદ કરવામાં આવે તે સમયે એની સાથેને સાથે આખી આરતી દરમિયાન એ શંખનાદ થતો હોય ત્યારથી લઈ અને છેક સુધી એ શ્વાન પોતાની આગામી ભાષાની અંદર જે હુંકાર કરીને, જે શ્વાનનો હુંકાર કહેવાય એમ કરીને પોતે એનું આરતી ઉતારતા હોય તેવો એક માહોલ અહીંયા આગળ જોવા મળતો હોય છે। અને આ વર્ષોથી ચાલે છે, જ્યારે સંખ્યા વસ્તી હોય છે ત્યારે એ શ્વાન થોડા મંદિરની પરિસરથી થોડા દૂર કરે છે, અને જ્યારે નથી હોતી વસ્તી ત્યારે છેક મંદિરના ઓટલા ઉપર પણ ઊભા રહીને પોતે એમના હુંકારથી ભગવાનની આરતીનો લાભ લેતા હોય છે। બાલારામ મહાદેવના મંદિરમાં આરતીની શરૂઆત સાથે જ મંદિર પર પહોંચી જઈ અલગ શૈલીથી પોક લગાવતા શ્વાનો આવું કેમ કરી રહ્યા છે તેનું ગૂઢ રહસ્ય સમજવું માનવી માટે તો આસાન લાગતું નથી, ત્યારે બાલારામ મહાદેવના ચમત્કારિક મંદિરનો આ વધુ એક ચમત્કાર હોય તો પણ નવાઈ નહીં।